આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ભારતનું પ્રદાન. વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ ટાઈમ આપણે જે પ્રકરણની ચર્ચા કરતા હતા એ છઠ્ઠા પ્રકરણ વિશે જ અત્યારે આપણે ચર્ચા આગળ ધપાવવાની છે, જેમાં આપણે સોવિયત યુનિયનનું વિઘટનની ચર્ચા લાસ્ટ ટાઈમ આપણે કરી. એમાં સોવિયત યુનિયનનું વિઘટન થવાથી અમેરિકા સત્તા જે છે એ વિશ્વ લેવલે પ્રબળ દાવેદાર બની ગયું અને રશિયાની જે વર્ચસ્વ વિશ્વ લેવલ હતું એમાં ઘટાડો થયો. આના ઉપરથી આપણે એક એમ કહી શકાય કે એકમાત્ર વિશ્વ લેવલે અમેરિકાનો દબદબો રહ્યો. હવે આપણે વાત કરીશું આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ભારતનું શું પ્રદાન છે. આઝાદી પછી ભારતે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે મહત્વનો ફાળો આપ્યો છે. ભારત આઝાદ થયું 15 ઓગસ્ટ 1947 ના રોજ. વિશ્વમાં સામ્રાજ્યવાદ, સંસ્થાનવાદ, કાળા ગોરા વચ્ચેનો રંગભેદ વગેરે દૂષણો નાબૂદ કરવા તેમજ તેની સામે ચાલતી ચળવળોને ભારતે હંમેશા ટેકો આપ્યો છે. અહીંયા ભારતની વિશ્વ લેવલે શું શું પ્રદાન કરેલું છે તો કે ભાઈ, વિશ્વમાં જે સામ્રાજ્યવાદ હતો, સંસ્થાનવાદ હતો, કાળા ગોરા વચ્ચેનો રંગભેદ વગેરે જે દૂષણો નાબૂદ કરવા હતા તેમજ તેની સામે ચાલતી ચળવળોને ભારતે હંમેશા ટેકો આપ્યો છે. સંયુક્ત રાષ્ટ્રોના આદેશથી ભારતે કોરિયાના યુદ્ધમાં ઘવાયેલા સૈનિકોની તબીબી સારવાર માટે દવાઓ અને તબીબી ટુકડીઓ મોકલી હતી. સંયુક્ત રાષ્ટ્ર જેને આપણે યુનો તરીકે ઓળખીએ છીએ અને વિશ્વ લેવલે આ સંસ્થા આવેલી છે જે અમેરિકામાં એના વડા મથકો પણ છે, એના આદેશથી ભારતે જે કોરિયાના યુદ્ધમાં જે ઘવાયેલા સૈનિકો હતા કોરિયાના, એની તબીબી સારવાર માટે દવાઓ અને ડૉક્ટરની ટીમ પણ મોકલી હતી. ગાઝા, સાયપ્રસ, કોંગો, શ્રીલંકા વગેરેમાં સર્જાયેલી કટોકટી વખતે સંયુક્ત રાષ્ટ્રોના શાંતિ સ્થાપક દળોમાં ભારતે પોતાના સૈનિકોને મોકલીને એ દેશોમાં શાંતિ સ્થાપવામાં સક્રિય કામગીરી બજાવી હતી. ગાઝા હોય, સાયપ્રસ હોય, કોંગો હોય કે શ્રીલંકા વગેરેમાં સર્જાયેલી કટોકટી વખતે સંયુક્ત રાષ્ટ્રોના શાંતિ સ્થાપક દળોમાં ભારતે પોતાના સૈનિકો મોકલીને એ દેશોમાં શાંતિ જાળવવાના અને સ્થાપવાના ભગીરથ કાર્યો કર્યા હતા. આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતી જાળવવાના તેમજ વિશ્વભરના લોકોના સ્વાતંત્ર્ય અને સુખ સમૃદ્ધિ માટેના તમામ પ્રયત્નોને ભારતે સક્રિય સહકાર આપ્યો છે. આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે શાંતિ જાળવવા, વિશ્વભરના લોકોના સ્વાતંત્ર્ય અને સુખ સમૃદ્ધિ માટેના તમામ પ્રયત્નોને ધ્યાનમાં રાખી ભારતે જે સક્રિય પ્રયાસો કર્યા છે એ સરાહનીય છે. સંયુક્ત રાષ્ટ્રોની મહાસભામાં પરમાણુ શસ્ત્રોના સંપૂર્ણ નિશસ્ત્રીકરણનો ઠરાવ રજૂ કરીને ભારતે શાંતિની ઈચ્છાને વાચા આપી છે. એ સંયુક્ત રાષ્ટ્રોની મહાસભા યોજાય એમાં ભારતે પોતે પરમાણુ શસ્ત્રોના સંપૂર્ણ નિશસ્ત્રીકરણ ઉપર ભાર આપીને વિશ્વને શાંતિની ઈચ્છા પોતાને રહેલી છે એવી પ્રતીતિ પણ કરાવી છે. ઘાતક શસ્ત્રોનું ઉત્પાદન બંધ કરી તેમજ સૈન્ય સંખ્યા ઘટાડીને એ નાણાં વિશ્વની ગરીબ અને ભૂખમરાથી પીડાતી પ્રજાના આર્થિક સામાજિક વિકાસ માટે કરવો જોઈએ એવી માંગણી હંમેશા ભારતે સંયુક્ત રાષ્ટ્રો સમક્ષ કરી છે. આમ વિશ્વ શાંતિ એ ભારતની વિદેશ નીતિનો મુખ્ય સિદ્ધાંત છે એમ કહી શકાય અને વિશ્વ શાંતિ માટે રાષ્ટ્ર રાષ્ટ્ર વચ્ચે સહકાર, વિશ્વાસ અને સમજણનું વાતાવરણ સ્થાપવા માટે ભારતે સતત પ્રયાસો કર્યા છે. તો અહીંયા એ પણ વાત મહત્વની બની જાય છે કે ભારતે જે કરેલા પ્રયાસો છે એ કેવા કેવા છે. તો કે ભારતે જે પ્રયાસો કરેલા છે એ ઉત્તમ કક્ષાના પ્રયાસો છે. સૌ પ્રથમ તો ભારતે જે કોરિયામાં જે યુદ્ધ છૂટું કોરિયાના સૈનિકો એ સમય દરમિયાન ઘવાયા એમની માટે તબીબી સારવાર માટે ડૉક્ટરની ટીમ અને દવાઓ પણ મોકલી હતી જે સંયુક્ત રાષ્ટ્રોના આદેશથી કાર્ય થયું હતું. આ ઉપરાંત ગાઝા, સાયપ્રસ અને લંકા જેવા દેશોમાં કટોકટી વખતે ભારતે પોતાના સૈન્યની ટુકડી મોકલી હતી અને એ દેશોમાં શાંતિ જાળવવાના અને સ્થાપવાના પ્રયાસો પણ કર્યા હતા.
અને ઘણીવાર મહાસભામાં સંયુક્ત રાષ્ટ્રોની બેઠક જ્યારે મહાસભા યોજાણી એ સમય દરમિયાન ભારતે પરમાણુ ના ઉપયોગ ઉપર સંપૂર્ણ નિશસ્ત્રીકરણ કરવાનો પણ મહેચ્છાઓ વ્યક્ત કરી અને વિશ્વને શાંતિનો સંદેશો આપેલો છે. આમ ભારત દ્વારા જોઈએ તો ઘણા બધા પ્રયાસો થયેલા છે જે વિશ્વના લોકોની સુખ સમૃદ્ધિ અને સ્વાતંત્ર્ય માટે મહત્વના હતા. હવે આપણે આગળ વાત કરીએ ભારતના અન્ય દેશો સાથેના સંબંધો. ભારત એ બિનસાંપ્રદાયિક દેશ છે. ભારત એક સંસ્કૃતિથી સભર દેશ છે. ભારતની સંસ્કૃતિ અને સભ્યતા વિશ્વના ખૂણે ખૂણે પહોંચેલી છે અને આજે વિશ્વ ભારતને જે ઓળખે છે એ એની સંસ્કૃતિ અને સભ્યતાના કારણે જ ઓળખે છે. તો ભારતના અમેરિકા સાથેના સંબંધો, પહેલો જ મુદ્દો આવે છે, અમેરિકા અને ભારત વચ્ચે કેવા સંબંધો છે એની વાત કરીએ આપણે. ભારત અને યુનાઇટેડ સ્ટેટ એટલે યુએસએ બંને પ્રજાસત્તાક દેશો છે. એટલે એક વસ્તુ તો ક્લિયર થઈ ગઈ કે બંને પ્રજાસત્તાક રિપબ્લિકન કન્ટ્રી છે. ભારતે 26 જાન્યુઆરી 1950 રોજ પ્રજાસત્તાક દિનની સ્થાપના કરી હતી. એટલે કે એ દિવસથી આપણું બંધારણ અમલમાં આવ્યું હતું. એટલે પ્રજાના હાથમાં સાચી સત્તા એટલે કે પ્રજાસત્તાક દેશ ગણાય છે. ભારત અને યુનાઇટેડ સ્ટેટ્સ વચ્ચે અનેક સમાનતાઓ હોવા છતાં ભારત અને યુનાઇટેડ સ્ટેટ્સ વચ્ચે સંબંધોમાં ચઢાવ ઉતાર આવ્યા છે. બંને દેશો વચ્ચે અનેક સમાનતાઓ છે. ભારતે પ્રજાસત્તાક રાષ્ટ્ર છે, જ્યારે અમેરિકા પણ પ્રજાસત્તાક રાષ્ટ્ર છે. એમ છતાં બંને દેશો વચ્ચેના સંબંધોમાં ઘણા બધા ઉતાર ચઢાવ આવેલા છે અને આ ઉતાર ચઢાવ આવવાના કયા કયા કારણો હોઈ શકે એની માહિતી અને એના વિશે સમજ મેળવીએ. આઝાદી મેળવ્યા પછી ભારતે કોઈ સત્તા જૂથમાં ન જોડાઈ બિન જોડાણવાદી નીતિ સ્વીકારી તે યુનાઇટેડ સ્ટેટ્સને ગમ્યું નહીં. પહેલી જ વાત કે જ્યારે ઈસવીસન 1945 અમેરિકાએ જાપાનના બે શહેરો હિરોશિમા અને નાગાસાકી ઉપર જ્યારે અણુબોમ્બ ફોડ્યા અને જાપાનને હતપ્રત બનાવી દીધું, ત્યારથી અમેરિકાનો વિશ્વ લેવલે દબદબો રહ્યો છે. એ જ વસ્તુ ઈસવીસન 1949 રશિયાએ સાબિત કરી અને અણુબોમ્બમાં સર્વોપરિતા સાબિત કરી. હવે એ સમયથી આ બે મહાસત્તાઓ અસ્તિત્વમાં આવી. ફ્રાન્સ છે, પછી ઇંગ્લેન્ડ છે, આ બધા દેશોની આર્થિક કમર ભાંગી ગઈ હતી. એટલે એ દેશો પહેલા વિશ્વયુદ્ધમાં જે મહાસત્તાઓ બનીને બહાર આવ્યા હતા એ બીજા વિશ્વયુદ્ધ પછી એ સ્થિતિ અને ચિત્ર બદલાઈ જાય છે. પરિણામ શું આવે છે કે પરિણામ એવું આવે છે કે વિશ્વ બે મહાસત્તા જૂથો વચ્ચે વહેંચાઈ જાય છે. એ જ સમયે ભારત નથી અમેરિકા સાથે જોડાતું કે નથી રશિયા સાથે જોડાતું. શું કારણ કે ભારતના એ સમયના વડાપ્રધાન જવાહરલાલ નહેરુ માનતા હતા કે કોઈ પણ દેશના પક્ષે જોડાવાથી યુદ્ધને પ્રોત્સાહન મળશે અને પોતાના રાષ્ટ્રના હિતો જોખમમાં આવશે. એટલે પોતાના રાષ્ટ્રના હિતોને જો સિદ્ધ કરવા હોય તો બિન જોડાણવાદની નીતિ અપનાવવી પડશે. આ વાત એક સ્પષ્ટ હતી. એટલા માટે તેને આશા હતી કે ભારત લોકશાહી જૂથમાં જોડાશે, પણ ભારતે બિન જોડાણવાદી નીતિ અપનાવી કારણ કે આથી તેણે પોતાની આર્થિક સ્થિતિ વિકસાવવાની હતી. અમેરિકા એવું માનતું હતું કે પોતે પ્રજાસત્તાક રાષ્ટ્ર છે, ભારત પણ પ્રજાસત્તાક રાષ્ટ્ર છે, પોતાના દેશમાં એટલે કે અમેરિકામાં પણ લોકશાહી છે અને ભારતમાં પણ લોકશાહી છે. એટલે ભારત છે એ લોકશાહી સત્તા જૂથમાં એટલે કે અમેરિકાના પક્ષે જોડાશે, પણ એવું થયું નહીં. ભારતે પોતે બિનજોડાણવાદની નીતિ જાહેર કરી કારણ કે એણે પોતાના દેશનો આર્થિક વિકાસ પણ સાધવાનો હતો. કારણ કે એ સમયે ભારત પણ હજુ ધીરે ધીરે એમ કહી શકાય કે હજી તાજેતાજું આઝાદ થતું. 45મી દ્વિતીય વિશ્વયુદ્ધ 45-46 અંતમાં પૂર્ણ થાય છે અને 47મી ભારત આઝાદ થાય છે. એટલા માટે જમ્મુ કાશ્મીરની બાબતમાં પણ યુનાઇટેડ સ્ટેટ્સે પાકિસ્તાનની તરફેણ કરી હતી. એટલે હવે અમેરિકા ભારતથી ગુસ્સે ભરાયું. સ્વાભાવિક કે અમેરિકા એવું ઈચ્છતું હતું કે ભારત એનો પક્ષ લેશે, એના પક્ષમાં જોડાશે, પણ ભારતે આવું કંઈ કર્યું નહીં.
નોઈ અમેરિકાના પક્ષે જોડાણું કે નોઈ રશિયાના પક્ષે જોડાણું, પરિણામ શું આવે? અમેરિકાને ગમી નહીં, સ્વાભાવિક છે, કારણ કે બળિયાના બે ભાગ પડે એવી પરિસ્થિતિ હતી. હવે અમેરિકાએ જમ્મુ કાશ્મીરની જ્યારે જ્યારે વાત આવે છે ત્યારે મોસ્ટ ઓફ એ પાકિસ્તાનની તરફેણ કરે છે. પાકિસ્તાન યુનાઇટેડ સ્ટેટના સત્તા જૂથ સાથે અને લશ્કરી સંગઠન સાથે જોડાયું હતું. 47માં ભારત આઝાદ થયું એની સાથે પાકિસ્તાન પણ આઝાદ થયું. જેવું પાકિસ્તાન આઝાદ થયું એવું જ એ અમેરિકાના પક્ષે જોડાઈ ગયું હતું, એટલે કે સત્તા જૂથ સાથે જોડાણું હતું, લશ્કરી સંગઠન સાથે જોડાણું હતું. જ્યારે ભારતે તો બિન જોડાણવાદની નીતિ સ્વીકારી હતી. આ કારણે પણ ભારત અને યુનાઇટેડ સ્ટેટ્સ વચ્ચે સારા સંબંધો ન વિકસ્યા, તેમજ ભારતે પરમાણુ શસ્ત્રો સંબંધી સંધિઓ પર હસ્તાક્ષર કર્યા નથી. ઘણી બધી બાબત છે. પહેલી જ બાબત વિશે આપણે વિચારીએ તો સૌ પ્રથમ એ બાબત આપણા ધ્યાન આવે છે કે અમેરિકા જે છે એ જ્યારે બીજા વિશ્વયુદ્ધની અંદર સત્તા જૂથની વહેંચણી થતી હતી એ સમયે અમેરિકા એવું ઈચ્છતું હતું કે ભારત એના પક્ષે જોડાય, પણ ભારત જોડાણું નહીં. અને પાકિસ્તાન અને ભારત જ્યારે 47માં આઝાદ થયા એમાં કે ભારતમાંથી પાકિસ્તાનનો જન્મ થયો, જેવું જ પાકિસ્તાન સ્વતંત્ર રાષ્ટ્ર જાહેર થાય છે એવું જ એ સત્તા જૂથ અમેરિકાનું સ્વીકારી લે છે. પરિણામે અમેરિકાની કોણી લાગણી એ પાકિસ્તાન તરફે જતી રહે છે, જ્યારે ભારત તરફ એ કડક વલણ અપનાવે છે. આ બધા જ પરિબળોને ધ્યાનમાં રાખીને આગળ એવું કીધું છે કે બીજો એક મુદ્દો અમેરિકાને ખટકતો હતો ભારતનો, કે બીજા વિશ્વયુદ્ધના અંત પછી દરેક દેશોએ પરમાણુ હસ્તાક્ષર પર આંશિક હસ્તાક્ષર કરેલા હતા, પણ ભારતે હસ્તાક્ષર કર્યા જ નહોતા. એ પણ અમેરિકાને વાત ગમી નહીં, કારણ કે સર્વગ્રાહી પરમાણુ પરીક્ષણ સંધિ અને સર્વગ્રાહી પરમાણુ પરીક્ષણ પ્રતિબંધ સંધિ પર ભારત હસ્તાક્ષર કરે એવો યુનાઇટેડ સ્ટેટ્સે આગ્રહ રાખ્યો છે. સર્વગ્રાહી પરમાણુ પરીક્ષણ સંધિ અને સર્વગ્રાહી પરમાણુ પરીક્ષણ પ્રતિબંધ સંધિ એવો આગ્રહ રાખ્યો છે, પરંતુ આ બંને સંધિઓ ભેદભાવયુક્ત અને રાષ્ટ્રીય હિતોને નુકસાન કરતા હોવાથી ભારતે તેના પર હસ્તાક્ષર કર્યા નહીં. આ નીતિઓ કેવી હતી? ભેદભાવયુક્ત. અમેરિકા પોતાની એમ કહી શકાય કે વૈશ્વિક ફલક પર દબદબો જમાવતો હતો અને એ દબદબાને ધ્યાનમાં રાખીને ભારતને દબાવવા માંગતો હતો. અને આ જે સંધિ પર હસ્તાક્ષર કરવાની વાત આવી એ ભેદભાવ ભરેલી નીતિ હતી. પોતાના ઈરાદાઓ અને આગ્રહની અવગણના થતાં યુનાઇટેડ સ્ટેટ્સ ભારત પર નારાજ થયું. જ્યારે ભારતે પોખરણ એટલે કે રાજસ્થાન ખાતે સફળ પરમાણુ અખતરો કર્યો 1998માં, ત્યારે તેણે ગંભીર નોંધ લીધી. ભારતે જ્યારે રાજસ્થાનની અંદર આવેલું છે પોખરણ, એ પોખરણની અંદર અણુ અખતરો કર્યો 1998માં, એ સમયે અમેરિકાએ ભારતની ગંભીર નોંધ લીધી. તેણે ભારત સાથે કેટલાક પ્રતિબંધો મૂક્યા જે સમય જતાં હળવા થયા. હવે એ શું કરે છે? એ ભારત ઉપર અમુક પ્રતિબંધો મૂકી દે છે. આપણે જે આયાત નિકાસના વેપાર સંબંધી વસ્તુઓ હોય એમાં અમુક પ્રતિબંધો આવે છે, એ સમય જતાં પાછા હળવા થઈ જાય છે. આર્થિક અને ટેકનિકલ ક્ષેત્રમાં ભારતને અમેરિકાની મદદ મળતી રહી છે. આર્થિક અને ટેકનિકલ ક્ષેત્રમાં ભારતને કોની મદદ મળતી રહી છે? અમેરિકાની મદદ મળતી રહી છે. યુનાઇટેડ સ્ટેટ્સના ન્યૂયોર્કના વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર 11 સપ્ટેમ્બર 2001 રોજ થયેલા આતંકવાદી હુમલા પછી બંને દેશો વચ્ચેના સંબંધોમાં સુધાર આવ્યો છે. હવે એક મહત્વની ઘટના ઘટે છે કે યુનાઇટેડ સ્ટેટ્સના ન્યૂયોર્કના વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર 11 સપ્ટેમ્બર 2001 રોજ જે આતંકવાદી હુમલો થાય છે પછી બંને દેશો નજીક આવે છે, બંને દેશોના સંબંધોમાં સુધારા પણ આવે છે. ભારતે પણ આર્થિક ક્ષેત્રે પ્રગતિ સાધી છે તે બાબતનો હવે તે સ્વીકાર કરે છે અને બંને દેશો વચ્ચે ગાઢ સંબંધો બંધાય એવી ઈચ્છા ધરાવતા થયા છે. સપ્ટેમ્બર 2014 અને 2015માં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાની મુલાકાતે ગયા અને સંયુક્ત રાષ્ટ્રોની મહાસભાને પણ સંબોધી હતી. યુનાઇટેડ સ્ટેટ્સ અમેરિકાના પ્રમુખ બરાક ઓબામાએ 26 જાન્યુઆરી 2015 રોજ
ભારતના 66મા પ્રજાસત્તાક દિન એટલે ગણતંત્ર દિવસ સમારોહમાં મુખ્ય મહેમાન બની ભારતની મુલાકાત લીધી હતી. ભારતીય ગણતંત્ર દિવસમાં ભાગ લેનારા તેઓ અમેરિકાના પ્રથમ પ્રમુખ હતા. આમ ભારત અને અમેરિકાના સંબંધો સુમેળભર્યા થઈ રહ્યા છે. આતંકવાદના પ્રશ્ને બંને રાષ્ટ્રોના વડાઓ ચિંતિત છે. અહીંયા એક વાત એ પણ જાણવામાં આવે છે કે ભારત અને અમેરિકાના સંબંધોમાં સુધાર ક્યારે આવ્યો, તો કે જ્યારે 11 સપ્ટેમ્બર 2001 રોજ અમેરિકાના ન્યૂયોર્કના વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર આતંકવાદી હુમલો થાય છે. એ પછી બંને દેશો ખૂબ નજીક આવી જાય છે અને એના કારણે એમ કહી શકાય કે ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો સુમેળભર્યા બને છે. એ પછી તો 14-15 ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ અમેરિકાની મુલાકાત લીધી હતી અને 2015 ભારતના જે ગણતંત્ર 66મા ગણતંત્ર દિવસની ઉજવણી કરવા મારફતે અમેરિકાના પ્રમુખ બરાક ઓબામા ભારતની મુલાકાત લે છે અને ભારતમાં અમેરિકાના એ પ્રથમ પ્રમુખ બની જાય છે કે જે ભારતની અંદર ગણતંત્ર દિવસની મુલાકાત લે છે અને હાજરી આપે છે. તો આ હતી અમેરિકા સાથેના સંબંધોની વાત આપણી, કે ભાઈ અમેરિકા સાથે આપણા સંબંધો કેવા છે. અમેરિકા સાથે આપણા સંબંધો પહેલેથી જ એમ કહી શકાય કે જ્યારે આપણે એના સત્તા જૂથમાં જોડાયા નહીં ત્યારથી લઈ અને સંબંધમાં ચઢાવ ઉતાર સતત આવતું રહે છે અને એ ચઢાવ ઉતારના કારણે એમ કહી શકાય કે બંને દેશો વચ્ચેના સંબંધોમાં પણ ચઢાવ ઉતાર આવે છે, બંને દેશોના નાગરિકોમાં પણ ચઢાવ ઉતાર આવે છે. પણ છેલ્લે જ્યારે એમ કહી શકાય કે આતંકવાદી હુમલો થાય છે ત્યારે અમેરિકાની આંખ ખુલી જાય છે અને ભારતની વાતને એને માનવી પડે છે અને સાચી લાગે છે કે ખરેખર ભારત એવો દેશ છે કે જે બીજા વિશ્વના અંદર આવેલા તમામ દેશો કરતાં એની વાત એની રીત અનોખી છે. તો અમેરિકા સાથેના સંબંધો સુમેળભર્યા વર્તમાન સમયમાં બની રહ્યા છે. ભારત અને સોવિયત યુનિયન વચ્ચેના સંબંધો એટલે કે રશિયા અને ભારત વચ્ચે સંબંધો કેવા હતા, તો એક વાત તો અહીંયા સ્પષ્ટ થાય છે કે રશિયા ભારતનું પ્રથમથી જ મિત્ર છે. પછી ભારત એની સાથે ભલે જોડાયું ન હોય, એનો પક્ષ ન લીધો હોય બીજા વિશ્વયુદ્ધ પછી, એમ છતાં ભારત અને રશિયા વચ્ચે જે સંબંધો છે એ ભારત અને અમેરિકાના સંબંધો કરતાં 1000 ગણા સારા છે. એની વિશે આપણે માહિતી મેળવીએ. ભારતમાં ભારે ઉદ્યોગો સ્થાપવામાં, સંરક્ષણ ક્ષેત્રે સજ્જ થવામાં સોવિયત રશિયાએ આર્થિક અને તકનીકી મદદ કરી છે. સોવિયત રશિયાની જે આર્થિક અને તકનીકી મદદ છે એ પણ મહત્વની છે, કારણ કે ભારતમાં જે જે ભારે પાયાના ઉદ્યોગો સ્થાપવામાં, સંરક્ષણ ક્ષેત્રે સજ્જ થવામાં જે સોવિયત યુનિયન રશિયાએ મહત્વનો ભાગ ભજવ્યો છે એને ભારત કદી ભૂલી શકે એમ નથી. અને ભારત એ મિત્રોનું રાષ્ટ્ર ગણાય છે. ભારત પોતાના ખરાબ સમયમાં કોઈ દેશે એને કરેલી મદદ જે મિત્ર સ્વરૂપે હોય છે એની મદદ કરવાનું ક્યાંય ભૂલતું નથી. કશ્મીરના પ્રશ્નમાં સોવિયત યુનિયને ભારતનો પક્ષ લીધો છે. કશ્મીરના બાબતમાં જ્યારે અમેરિકાએ પાકિસ્તાનનો પક્ષ લીધો છે અને રશિયાએ ભારતનો પક્ષ લીધો છે. સંયુક્ત રાષ્ટ્રોની સલામતી અને સમિતિમાં કશ્મીરના મુદ્દે ભારત વિરુદ્ધ હંમેશા અમેરિકા અને ચાઇના આવી ગયા છે અને ઘણીવાર તો ચાઇનાએ વીટો પાવરનો પણ ઉપયોગ કર્યો છે. પણ રશિયાએ એ વીટો પાવરની સામે પણ પોતાનો વીટો પાવર વાપરી અને ભારતની તરફેણ કરી છે. તો આમ અહીંયા ઘણા બધા મુદ્દાઓ એવા થાય છે વિદ્યાર્થી મિત્રો, કે એના ઉપરથી એક વાત સ્પષ્ટ થાય છે કે ભારત અને અમેરિકા કરતાં ભારત અને રશિયા વચ્ચેના સંબંધો સારા છે. અમેરિકા વચ્ચે, અમેરિકા અને ભારત વચ્ચેના સંબંધો સારા કઈ રીતે બન્યા એ તમે સમજી શકો છો કે અમેરિકા ઉપર એક આતંકવાદી હુમલા થયા બાદ એ બંને વચ્ચેના સંબંધોમાં સુધાર આવેલા છે. પણ એમ છતાં અમેરિકા ક્યારે દગો દે એ નક્કી નથી, કારણ કે અમેરિકા કરતાં ભારત અને રશિયા વચ્ચેના સંબંધો છે એ વધુ દ્રઢ અને વિશ્વાસયુક્ત છે. તો આમ વિદ્યાર્થી મિત્રો, આપણે બે મુદ્દાની ચર્ચા કરી. બીજો મુદ્દો અધૂરો રહે છે કે ભારત અને રશિયા વચ્ચેના સંબંધો વિશે આપણે સમજણ કેળવવાની બાકી છે. પણ ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો ઉપરથી એવી શીખ આપણને મળે છે કે જીવનમાં આપણા મિત્રો ઘણા બધા હોય છે, પણ એમાંનો એક મિત્ર એવો હોવો જોઈએ કે જે આપણો વિશ્વાસ કેળવવાને લાયક બને અને આપણે પણ એનો વિશ્વાસ પામવાને લાયક બનીએ, તો આપણું જીવન આનંદમય પસાર થાય છે. વિશ્વમાં પણ આવી જ પરિસ્થિતિનું સર્જન થાય છે. ભારતની વાત રશિયા આંખના ઇશારામાં સમજી જાય છે,
જ્યારે ભારતની વાત અમેરિકાના સામે કહેવામાં આવે છે તો પણ એ બહેરા કાને સાંભળી શકતું નથી, અને જ્યારે એના પર આતંકવાદી હુમલો થાય છે ત્યારે એ વાતની એને પ્રતીતિ થાય છે. તો આમ અહીંયા આપણે તમામ મુદ્દાનો વિગતે અભ્યાસ કર્યો, એ સાથે જ હું વિરમું છું. થેન્ક યુ.